રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જિલ્લાની બ્રિજ પાસેથી મોપેડ પર એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જતા ત્રણને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી. રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રાંદેર પોલીસે જિલ્લાની બ્રિજ પાસે ફઝલ એપાર્ટમેન્ટ સામેથી મોપેડ સાથે ત્રણ આરોપીઓ સુલેમાન કરવા, જાવિદ શેખ, એઝાઝ સૈયદને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 3,43,000 એમડી ડ્રગ્સ સાથે 2 મોપેડ, રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 6,00,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે તેઓને એમડી ડ્રગ્સ આપનાર મુંબઈના મુસાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આજરોજ નાંદેડ પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે, જેના નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક, બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર, અને ત્રીજો આરોપી છે એજાઝ અયુબ શેખ. એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે. રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે. એ આધારે એમણે કિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ 3 ઇસમો મળી આવેલા, અને એમને ચેક કરતાં એમની પાસેથી કિસ્સામાંથી આ 34 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ, તથા 2 મોપેડ વાહન ગુનાના કામે અને 60,000 રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી કે અહીંયા વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે. કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.